નર્મદા જિલ્લામાં ચોરીની અફવાઓને લઈને નિર્દોષ લોકોને લોકો માર મારવાના બનાવો વધ્યા. નર્મદા જિલ્લા શહેર હોય કે ગામડું, જ્યાં છેલ્લા કેટલાય દિવસ સુધી એવી અફવા ફેલાય છે કે રાત્રિ દરમિયાન ચોરની ગેંગ આવે છે અને આ ચોરની ગેંગ હથિયારો લઈને ચોરી કરવા માટે આવે છે, જેને લઈને લોકો પણ ડરી રહ્યા છે. સાથે ઘણા લોકો રાત્રિ દરમિયાન જાગી રહ્યા છે, પરંતુ આ અફવાના કારણે નિર્દોષ લોકોને પણ માર મારતા હોય તેવી ઘટનાઓ બની છે. પ્રતાપનગર ગામ ખાતેનો વિડીયો વાયરલ થયો હતો, જ્યાં એક સાધુ આવ્યા હતા જેઓને ચોર સમજીને લોકોએ ઢોર માર માર્યો હતો. આવી જ ઘટના ગોરા ગામ ખાતે પણ બની હતી કે જ્યાં રાત્રિ દરમિયાન અસ્થિર મગજનો વ્યક્તિ દેખાતા ભીડ ભેગી થતી અને તેને ઢોલ ધાપટ કરી લીધી હતી. ઉંડવા ખાતે પણ એક પરિક્રમાવાસીને ટોળાએ ઘેરી લીધો હતો. આમ અનેક જગ્યાએ રાત્રિ દરમિયાન અને દિવસ દરમિયાન કોઈ અજાણી વ્યક્તિ દેખાય અને દેખાય તો એની પર ચોરની શંકા કરી ટોળું ભેગું થતું જાય છે અને લોકો તેનો વિડીયો વાયરલ કરતા હોય છે અને ઘણી વખત તેને માર પણ મારતા હોય છે. ત્યાં ઘટનાને લઈને નર્મદા પોલીસ પણ એલર્ટ બની છે. તે દરમિયાન પણ પેટ્રોલિંગ વધારી દેવામાં આવે છે. સાથે સાથે એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવે છે કે લોકો આવી કોઈ અફવાથી દૂર રહે જણાવ્યું છે. પોલીસનું કહેવું છે કે કોઈ લોકોએ કાયદો હાથમાં ન લેવો જોઈએ. કોઈ શંકાશીલ વ્યક્તિ દેખાય તો તેમને પોલીસને જાણ કરવી જોઈએ. દીપક જગતાપ, ZS TV, રાજપીપળા. नर्मदा डिस्ट्रिक्ट में पिछले कुछ दिनों में ऐसा ध्यान में आया है कि लोगों में एक भय का माहौल पैदा हुआ है और अफवाहें फैल रही कि रात में चोर आकर चोरी कर रहे हैं, अलग अलग वाहनों में आ रहे हैं और इसकी वजह से ये देखने में आया है कि लोग भी थोड़े डरे हुए हैं और रात में खुद भी जगते हैं. मैं सभी को आपके मीडिया के माध्यम से कहना चाहूँगा कि नर्मदा जिला का वातावरण पूर्णपणे सुरक्षित है. हमने नाइट राउंड की पेट्रोलिंग भी बढ़ा दी है और मैं आप सभी को कहूंगा कि कहीं पे भी आपके ध्यान पे ऐसा कोई मामला आए जहां पे कोई शंकास्पद व्यक्ति, संशयास्पद व्यक्ति आपको दिखे, तो आप तात्कालिक 100 नंबर के ऊपर कॉल करके अथवा आपके नज़दीक के पुलिस स्टेशन के साथ में संपर्क करके उनको बुलाइए. हम इमीडिएटली वहां पहुंचेंगे और जो भी नेसेसरी एक्शन है वो वहां पे हो जाएगी. मेरी आपसे विनती है कि कोई भी प्रकार का कायदा कानून व्यवस्था आप अपने खुद के हाथ में ना लीजिए. मैं ये भी कहना चाहूँगा कि नर्मदा डिस्ट्रिक्ट में से नर्मदा नदी का जो वहन होता है उसके साइड में नर्मदा परिक्रमा के लिए काफ़ी लोग आते हैं और जब भी कोई आपको ऐसा संशयास्पद व्यक्ति दिखे तो हो सकता है कि उनमें से कोई नर्मदा परिक्रमा वासी भी हो, तो पुलिस के साथ आप संपर्क में रहेंगे तो ये सारी चकासनी हम खुद कर लेंगे. और आपको मैं विश्वास दिलाता हूँ कि जिले में जो वातावरण है वो पूर्णपणे सुरक्षित है. હવે આપણા પ્રાંતિજ શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. ફ્રીજ, એલઈડી ટીવી, એસી, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 પટેલ. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898084803. રાજ પટેલ.